કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય અંગ્રેજી, લેસન 4. લેસન 4 એટલે લેસન 4, એનિમલ્સ. એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો એલિમેન્ટ્સ એનિમલ્સ વિશે તમે ભણી જ ગયા છો. પ્રાણીઓ વિશે તમે અમુક અમુક જાણતા જ હશો, સ્પેલિંગોની અમુક પ્રાણીઓને તમે અંગ્રેજીમાં બોલાવતા જ હશો. આપણે જોઈએ કયા કયા એનિમલ્સ આપ્યા છે. પહેલું જોઈએ, પહેલું ચિત્ર શાનું છે? બિલાડીનું. તો બિલાડીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? કેટ. કેટ એટલે બિલાડી. તો આપણે એને સ્પેલિંગ, ઉચ્ચાર અને અ સાથે બોલીશું. તમે પણ સાથે બોલજો. સી એ ટી, કેટ એટલે બિલાડી. સી એ ટી, કેટ એટલે બિલાડી. પછી ડીઓજી, ડીઓજી, ડોગ એટલે કૂતરો. ડીઓજી, ડોગ એટલે કૂતરો. આર એ ટી, રેટ એટલે ઉંદર. આર એ ટી, રેટ એટલે ઉંદર. સી ડબલ્યુ ઓ, કાઉ એટલે ગાય. સી ઓ ડબલ્યુ, કાઉ એટલે ગાય. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ. પી આઈ જી, પીગ એટલે ભૂંડ. પી આઈ જી, પીગ એટલે ભૂંડ. જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. જી ઓ એ ટી, ગોટ એટલે બકરી. ડી ડબલ્યુ આર, ડિયર એટલે હરણ. ડી ડબલ્યુ આર, ડિયર એટલે હરણ. એલ આઈ ઓ એન, લાયન એટલે સી. એલ આઈ ઓ એન, લાયન એટલે સી. બી ઈ એ આર, બી ઈ એ આર, બેયર એટલે રીંછ. એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો. એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો. એસ એચ ડબલ ઈ પી, શીપ એટલે ઘેટું. એસ એચ ડબલ ઈ પી, શીપ એટલે ઘેટું. સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. સી એ એમ ઈ એલ, કેમલ એટલે ઊંટ. ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. ટી આઈ જી ઈ આર, ટાઈગર એટલે વાઘ. આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું. આર એ ડબલ બી આઈ ટી, રેબિટ એટલે સસલું. ચેટ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. ચેટ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો. એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો. ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો. ડી ઓ એન કે ઈ વાય, ડોંકી એટલે ગધેડો. બી યુ ડબલ એફ એ એલ ઓ, બફલો એટલે ભેંસ. બી યુ ડબલ એફ એ એલ ઓ, બફલો એટલે ભેંસ. ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ એટલે હાથી. ઈ એલ
જીરાફ એટલે જીરાફ, GIRAFFE, જીરાફ એટલે જીરાફ. SQUIRREL, સ્કિરવલ એટલે ખિસકોલી. SQUIRREL, સ્કિરવલ એટલે ખિસકોલી. તો તમને આ પ્રાણીઓના નામ સ્પેલિંગ સાથે બોલતું જવાનું અને સારા અક્ષરે લખતું પણ જવાનું. તમારે ઉચ્ચાર તો મૂઠે કરવાના જ છે, સ્પેલિંગો પણ મૂઠે કરવાના. હવે આપણે આગળ જોઈશું ફન ટાઈમ, મજા કરવી, આનંદ માણવું, આનંદનો સમય. તો આપણને આપ્યું છે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો. બોક્સમાં આપણને પ્રાણીઓના નામ આપ્યા છે અંગ્રેજીમાં સ્પેલિંગો સાથે, એ આપણે જોવાના અને નીચે ચિત્ર આપ્યા છે એ ખાલી જગ્યામાં આપણે લખવાના છે. તો પહેલું આપ્યું છે ડોગ, ગોટ, કેટ, લાયન, કાઉ, બેર, પિગ, ફોક્સ, રેટ અને ડિયર. તો પહેલું ચિત્ર શાનું આપ્યું છે? કૂતરાનું. તો કૂતરાને આપણે શું કહીએ છીએ? ડોગ. તો DOG. કૂતરાનું સ્પેલિંગ તો તમને આવડવું જોઈએ, DOG. તો આપણે જોઈએ બોક્સમાં ક્યાં છે આર્યું. ટોચક ક્યાં શું આપ્યું છે સ્પેલિંગ? DOG. તો આપણે ખાલી જગ્યામાં લખશું DOG. પછી બીજું ચિત્ર ગાયનું છે. તો ગાયને શું કહેવાય? કાઉ. તો કાઉનો સ્પેલિંગ શું આવશે? COW. તો આ બોક્સમાં રહ્યું COW. તો અહીંથી જોઈને આપણે લખીશું સારા અક્ષરે ખાલી જગ્યામાં COW. કેટ, બિલાડી જોઈએ એટલે તમને ખબર છે કેટ. તો કેટનો સ્પેલિંગ શું આવે? CAT. તો અહીંયા બોક્સમાં શું? CAT. કેટ એટલે બિલાડી, ખાલી જગ્યામાં CAT લખવાનું. આગળ જોઈએ ઉંદર. ઉંદરને શું કહેવાય? રેટ. તો રેટનું સ્પેલિંગ શું આવે? RAT. તો આર્યું RAT. રેટ એટલે ઉંદર. આ શિયાળ છે, શિયાળને શું કહેવાય? ફોક્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? ફોક્સ, FOX. સાવ સહેલો સ્પેલિંગ છે, FOX. ફોક્સ એટલે શિયાળ. તો એ ખાલી જગ્યામાં લખવાનું FOX. ભૂંડને શું કહેવાય? પીગ. પીગ એટલે ભૂંડ. આપણે જોઈશું ખાલી જગ્યામાં આગળ. આપણે સ્પેલિંગો બોલ્યા એટલે ખબર તો હોવી જોઈએ કે પીગનો સ્પેલિંગ શું થાય. PIG. PIG. તો એ ખાલી જગ્યામાં લખશું PIG. પછી શું છે? સી. સીને શું કહેવાય? લાયન. તો લાયનનો સ્પેલિંગ શું આવે? LION. તો LION ક્યાં છે સ્પેલિંગ આ રહ્યો બોક્સમાં? તો આપણે લઈ લખશું ખાલી જગ્યામાં LION. બકરીને આપણે શું કહીએ? ગોટ. ગોટ એટલે બકરી. અત્યારે બધા છોકરાઓ બોલે છે પ્રાણીઓના નામ ઇંગ્લિશમાં. તો ગોટનો સ્પેલિંગ શું આવે? GT ચાલ થાય, GOAT. તો અહીં આપણે જોઈએ ગોટનો સ્પેલિંગ આ રહ્યો GOAT. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું GOAT. ગોટ એટલે બકરી. તો રીન્સ છે. તો રીન્સને ઇંગ્લિશમાં શું કહેવાય? બેર. બેર એટલે રીન્સ, BEAR. તો અહીંથી આપણે જોઈને લખશું BEAR. બેર એટલે રીન્સ. સ્પેલિંગ આપણે ના યાદ રહેતો પણ ઉચ્ચાર યાદ રાખવાનો એટલે આપણો સ્પેલિંગ ખબર પડી જાય બોક્સમાં આપેલા છે એટલે. તો હરણ. હવે શું બાકી રહ્યું? હરણને શું કહેવાય? ડિયર, DEER. ડિયર એટલે હરણ. તો આપણે ખાલી જગ્યામાં DEER લખીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં રંગ પૂરો. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે ઉદાહરણ કે જે પ્રાણીનું નામ વાંચવાનું જોવાનું, ચિત્ર પહેલાં જોવાનું. આ ચિત્ર જોયું, ચિત્રમાં શું છે? વાંદરો. વાંદરાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? મંકી. તો મંકી છે, કયું પ્રાણી છે એ જોવાનું અને વાંચ્યું આપણે કયું સ્પેલિંગ. અહીંયા બે સ્પેલિંગો આપ્યા છે સાચા, સાચા સ્પેલિંગ આપેલા છે. એમાંથી જે સાચો સ્પેલિંગ હોય એ બોક્સમાં આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા આપણે ચિત્ર પણ આપ્યું છે ને અહીંયા પ્રાણીનું નામ પણ આપ્યું છે, પ્રાણીનું નામ વાંચવાનું.
ચિત્ર આપ્યું છે M O N K E Y તો અહીંયા પેલું શું છે D O N K E Y તો આ તો ડોન્કી છે તો અહીંયા આપણે નીચે જોઈએ M O N K E Y તો આ બંને સરખા સ્પેલિંગ છે તો આ બોક્સમાં શું આવશે સરખો સાચો જવાબ હોય એમાં અહીંયા રંગ પૂરવાનો છે તો આગળ ઊંટનું ચિત્ર છે તો ઊંટને શું કહેવાય કેમલ C A M E L તો પેલું શું છે T A B L E ટેબલ લખેલું છે કેમલ નથી સી થી નહીં ચાલતું તો આ રીતે બીજો નંબર જોઈએ C A M E L તો આ સાચો ઉત્તર છે એટલે આ બોક્સમાં આપણે કલર પૂરીશું આગળ જોઈએ શાનું ચિત્ર છે ઘેટાનું ઘેટાને શું કહેવાય સીપ અહીંયા આપણને સ્પેલિંગ આપેલો છે એવો સ્પેલિંગ સાચો હોય એવો આગળ બોક્સમાં જોવાનું જે સાચો હોય એના ઉપર આપણે ખાલી જગ્યા રંગ પૂરવાનો છે આ શું છે એસ આઈ એસ એચ આઈ પી સીપ એટલે આ તો જહાજ થાય આ સીપ થી તો આ શું કહેવાય બીજો જોઈએ સ્પેલિંગ એસ એચ ડબલ ઈ પી સીપ એટલે એક ગેટું થાય આ સીપ થી આ સીપ થી જહાજ થાય તો આપણને એ સ્પેલિંગ આ બંને સરખા છે તો આ સાચો સ્પેલિંગ છે તો આ બોક્સમાં આપણે રંગ પૂરીશું રેબિટ આપણને સસલાનું ચિત્ર આપ્યું છે સસલાને શું કહેવાય રેબિટ તો પેલો નહીં આ સ્પેલિંગ સેમ તો આ બંને સેમ સ્પેલિંગ છે તો આ બોક્સમાં આપણે રંગ પૂરીશું રેબિટ આગળ જુઓ બફેલો તો અહીં બફેલો સ્પેલિંગ સાચું છે સેમ છે એટલે આ સાચો ઉત્તર છે અને આ બટરફ્લાય લખેલું છે તો આમાં નહીં આવો રંગ પૂરવાનો અહીં આવશે બફેલામાં બરાબર સીનું ચિત્ર છે તો સીને શું કહેવાય અંગ્રેજીમાં લાયન એલ આઈ ઓ એન તો એ સ્પેલિંગ જોઈએ એલ આઈ એન ક્યાં છે આ રહ્યો એલ આઈ ઓ એન તો આ સાચો સ્પેલિંગ છે તો આમાં રંગ પૂરવાનો આવશે બીજો સ્પેલિંગ છે ટાઈગર ટાઈગર નથી આ વાઘ છે સી આ સી છે વાઘ નથી બરાબર આપણે સીનો સ્પેલિંગ લખવાનું છે એલ આઈ ઓ એન તો આમાં રંગ પૂરવાનો છે ટાઈગરમાં નથી પૂરવાનું ઘોડો ઘોડાને આપણે કહીએ હોર્સ તો એચ ઓ આર એસ ઈ અને એચ ઓ યુ એસ ઈ આ હોર્સ છે અને આ હાઉસ છે આપણે કયો સ્પેલિંગ સાચો ઘોડાને શું કહેવાય હોર્સ તો હોર્સવાળા ખાનામાં આપણે પૂરીશું રંગ આમાં રંગ પૂરીશું હોર્સમાં ડી ઓ એન કે ઈ વાય ડોંકી એટલે ગધેડો આપણને બે સ્પેલિંગ આવ્યા છે ડી ઓ એન કે ઈ વાય એમ ઓ એન કે ઈ વાય તો આપણે ડોંકી અને મંકી બે આપ્યું છે તો ગધેરાનું ચિત્ર આપ્યું છે આપણે ગધેરાનું તો આપણે ડોંકી ઉપર રંગ પૂરીશું એક બોક્સમાં રંગ પૂરવાના આ બોક્સમાં બરાબર પછી આપ્યું છે ટાઈગર ટાઈગર એટલે વાઘ તો આપણને વાઘનું ચિત્ર આપ્યું છે ટાઈગરનો જોઈએ આપણે સ્પેલિંગો ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ આર આઈ ડી ઈ આર રાઇડર ટાઈગર તો રાઇડર તો ટાઈગર કહેવાય વાઘને તો ટાઈગરવાળા બોક્સમાં આપણે રંગ પૂરીશું આ સાચો ઉત્તર છે એલિફન્ટ એટલે હાથી ઈ એલ ઈ પી એચ એ એન ટી અહીં આપણને બાજુમાં સ્પેલિંગ આવે છે ઈ એલ ઈ પી એચ એ એન ટી એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કિરવલ તો આથીને એલિફન્ટ કહેવાય સ્કિરવલ ના કહેવાય એટલે એલિફન્ટ જે સ્પેલિંગ લખ્યો છે એ બોક્સમાં આપણે રંગ પૂરીશું આપણે ખિસકોલીનું આગળ જોયું સ્કિરવલ એટલે ખિસકોલી આગળ સ્પેલિંગ જોયું તો સ્કિરવલનો સ્પેલિંગ એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ આપણને સ્પેલિંગ આવે છે એસ ટી યુ એ આર ઈ એસ ઈ યુ આઈ ડબલ આર ઈ એલ સ્કિરવલ સ્કિરવલ એટલે ખિસકોલી સ્કિરવલ ન સ્ક્યુઅર એ બેમાંથી સ્કિરવલમાં આપણે રંગ પૂરીશું આપણે આગળ સ્પેલિંગ જોઈએ એટલે આપણને ખબર આવે ખિસકોલીના સ્કિરવલ કહેવાય એટલે આ સાચો સ્પેલિંગ છે એટલે આ બોક્સમાં આપણે રંગ પૂરીશું સી એ ટી આર એ ટી આર એટ એટલે ઉંદર સી એ ટી કેટ એટલે બિલાડી તો આમાંથી ક્યાં બિલાડીનું ચિત્ર છે તો બિલાડીના ચિત્રને સ્પેલિંગમાં આપણે શું આવે સી એ ટી આર એ ટી ના આવો આર એ ટી એટલે રેટ એટલે ઉંદર થાય અને સી એ ટી કેટ એટલે બિલાડી થાય તો સાચો ઉત્તર આ છે એટલે આપણે આ સી એ ટી કેટમાં રંગ પૂરીશું ચિત્ર
ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ આપણે આ ચિત્ર આપ્યું છે એમાં સરસ કલર પૂરવાના બરોબર ને અને હવે આપણે કવિતા ગાઈશું બાબા બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ યસ સર થ્રી બેગ્સ ફૂલ વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેડ One for the little boy who lies down the lane. Baba, baba, black sheep, have you any wool? Yes, sir, three bags full. One for my master and one for my dam. One for the little boy who lies down the lane. Yeah, bro. લેસન પૂરું થાય છે અને આપણે લેસનમાં લખવાનું છે અંગ્રેજીની નોટમાં એનિમલ્સના પહેલા પાર્ટનું હેડિંગ મારવાનું અને લખવાનું એનિમલ્સ એનિમલ્સ એટલે પ્રાણીઓ અને પ્રાણીઓ લખીને પછી લખવાનું પ્રાણીઓના હેડિંગ મારવાનું પ્રાણીઓના ઉચ્ચાર સ્પેલિંગ અને અર્થ લખવા બરોબર આપણે આવી રીતે લખવાનું પહેલાં સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાનો બરોબર ને ચાર લીટીવાળી નોટમાં આટલા સુધી લખવાનું બરોબર સ્પેલિંગનો ઉચ્ચાર ને અર્થ આટલું લેસન છે આવજો વિદ્યાર્થી મિત્રો